બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો યુપીના હાથરસમાં બનેલી ઘટના જેવી કુર્તાભરી ઘટના ગુજરાતના જામનગરમાં ઘટી છે, જેમાં ચાર નરાધમોએ યુવતી પર ગેંગ રેપ કર્યો. થોડા સમય પહેલા જ યુપીના હાથરસમાં યુવતી સાથે ગેંગરેપની કંપારી છૂટે તેવી ઘટના ઘટી છે, જેમાં આખા ભારતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. હજુ એ વાતને જૂજ દિવસો પણ નથી થયા ત્યાં ગુજરાતના જામનગરમાં ચાર નરાધમોએ એક યુવતી પર ગેંગરેપ કરી ગુજરાતની અસ્મિતાને શરમસાર કરી મૂકી છે. સગીરાને મિત્રએ મરવા બોલાવ્યા બાદ અન્ય ત્રણ મિત્રો સાથે મરી દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદના પગલે જામનગર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. જામનગરના સી ડિવિઝન પોલીસ મથકની હદમાં ઘટેલી ઘટનાની ફરિયાદ સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. સગીરાને તેના મિત્રએ અન્ય મિત્રના ઘરે મરવા બોલાવ્યા બાદ તેની સાથે સામૂહિક દુષ્કર્મ થયું હોવાની ફરિયાદના પગલે હાહાકાર મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે ચાર પૈકીના ત્રણને ઝડપી પાડ્યા છે અને તેમના કોરોના એટેન્જિન ટેસ્ટની કાર્યવાહી શરૂ કરાઈ છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. બનાવની વિગત જોઈએ તો તારીખ 28 સપ્ટેમ્બરના રોજ જામનગરના યાદવનગરમાં એક સગીરાને તેના મિત્રએ દર્શન ઉર્ફે બુધાએ મરવા બોલાવી હતી. સગીરા મોહિત નામના વ્યક્તિના ઘરે ગઈ હતી. તપાસની સદિકારી ગઢવીના જણાવ્યા મુજબ સગીરાની ફરિયાદ છે કે મોહિતના ઘરે દર્શન ઉર્ફે બુધો, મિલન અને દેવકરણે મરીને તેના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું. ફક્ત એટલું જ નહીં, સગીરાને ઊંઘની ગોળીઓ ખવડાવી અને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટનાના પગલે જામનગરમાં જ હાથરસ જેવો બનાવ બનતા હડકંપ મચી જવા પામ્યો છે. આ ઘટનામાં દર્શન ઉર્ફે બુધો, દેવકરણ અને મિલન ઝડપાઈ ગયા છે, જ્યારે મોહિત ફરાર છે. પોલીસે સગીરાના મેડિકલ ટેસ્ટ કરાવવાની તજવીજ પણ હાથ ધરી છે. જો કે આ ફરિયાદ ચાર દિવસ પછી નોંધાઈ ત્યારે હાથરસના કારણે ઘટના સામે આવી કે કેમ તેવી પણ એક ચર્ચા છે. પરંતુ સગીરાએ જે ફરિયાદ કરી છે અને જે પ્રકારે કેફિયત આપી છે તે જોતાં આ ઘટનામાં જામનગર શરમસાર થયું છે. યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટનાને સાંસદ પૂનમબેન માડમ દ્વારા પણ વખોડી કાઢવામાં આવ્યો છે અને તેઓએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવાની અને પીડિતાના પરિવારને તાત્કાલિક ન્યાય મળે તેવી ભલામણ કરી છે. બ્યુરો રિપોર્ટ, ZS TV, જામનગર. 2020ના રોજ ફરિયાદીએ ફરિયાદ જાહેર કરતા સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 376D પોક્સો 1 કલમ 4, 5, 6 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ. આમાં ભોગ બનનારે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ આપેલી અને મહાદેવનગર જે ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ છે ત્યાં બનાવ બનેલ અને ફરિયાદ જાહેર કરતાં તાત્કાલિક પોલીસે ત્રણ આરોપીઓને હસ્તગત કરી લીધેલ છે અને તેની ધરપકડની કાર્યવાહી ચાલુ છે. ચોથો આરોપી જે ફરાર છે તેને પકડવા માટે અમારી પોલીસની અલગ અલગ ટીમો પણ અત્યારે શોધવામાં ચાલુ છે અને તેને પણ હસ્તગત કરી લેવામાં આવશે. અને તપાસ હાલમાં જે મહિલા પોલીસ સ્ટેશનના PI ચલાવી રહ્યા છે, જે સ્પેશિયલ મહિલા યુનિટ છે, તેની દેખરેખ હેઠળ તપાસ હાલમાં ચાલુ છે. એટલે એક આરોપીને સંબંધ હતો અને બાકી પછી બીજા આરોપીઓ એના મિત્ર હતા અને તેઓએ શરીર સંબંધ બાંધેલો તેવો ફરિયાદી એની ફરિયાદમાં જાહેર કરેલ છે. હા, હાલમાં એ જે આરોપીઓ તે એ વિસ્તારના જ છે. ઘટના 28/9 રોજની છે અને જાહેર 2 તારીખે થયેલી છે, રાત્રે મોડી રાત્રે 2 તારીખ. સર, યુવતીની ઉંમર? સગીર છે. ના, એક બીજી જગ્યાએ જે મહાદેવનગરમાં એક મકાનમાં બનેલ છે.